जय सचिदानंद श्लोक भाई बोलो। जय सचिदानंद शैलेशानंद जी, जय सचिदानंद। जय सचिदानंद दीपकानंद जी, जय सचिदानंद। जय सचिदानंद। મારે એક વેદની કર્મ બાબતે બે ત્રણ પ્રશ્ન પૂછવા છે, સમય હોય તો આગળ લેજો, નહીં તો પહેલા પ્રશ્ન પૂરતું પૂછીશું. પહેલો પ્રશ્ન છે મારો, સાતા અસાતા એ અહંકારનો અનુભવ છે, આપ્તવાણી 13 પેજ નંબર 207 પૂર્વાર્ધમાં આ વાત છે. દાદા કહે છે સાતા અસાતા એ અહંકારનો અનુભવ છે, આ બિલીફ વેદના છે, જ્ઞાન વેદના નથી. બિલીફ વેદના છે માટે રાત્રે ઊંઘ આવી જાય છે, જ્ઞાન વેદના હોય તો ઊંઘ જ ન આવે. તો મારે એટલું પૂછવું છે આ બાબતમાં કે ભાવ એ ચાર્જ છે અને વેદના એ જ ડિસ્ચાર્જ છે, એ જ બિલીફ વેદના છે. જો મારે પૂછવું અશોકભાઈ, હાજી, સાતા અસાતા વેદનીય, હાજી, એ મૂળ દરઅસલ શુદ્ધાત્મા ને તો ભોગવટાનો ગુણ નથી, એ તો જ્ઞાન સ્વરૂપ છે. હાજી, પણ જે ભોગવે છે એ અહંકાર, એટલે કે મારો જે વચગાળાનો અજ્ઞાન હોય તો હું શૈલેશ છું એ ભાગ છે, અને જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જનો જે ભાગ છે કે હું ડિસ્ચાર્જ, અહંકાર જેને કહેવામાં આવે છે. એટલે દરઅસલ આત્મા તો હવે મને ખબર પડી, પહેલા તો એ જ હું હતો અને હવે છૂટો પડ્યો. બરાબર. તો ભોગવટો એ લેવલ ઉપર હોય છે. શુદ્ધાત્મા તો ફક્ત જાણનારો ને જોનારો છે, એટલે કે નિર્વેદક છે. નિર્વેદક છે, બરાબર. એટલે આપણે જ્ઞાનમાં બોલીએ છીએ કે સાતા અસાતા વેદનીયથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. સાતા અસાતા વેદનીયને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું, એને જોનારો જાણનારો માત્ર છું. એટલે આ વાત કરે છે. એટલે વેદક અને વેદના એ ચિત્ત, અશુદ્ધ ચિત્તનો જે ભાગ છે, અને અહંકાર કેવો હોય તો અહંકાર એટલે કે આરોપિત ભાવે જે જીવતો હતો હું, એ લેવલ પર આખું વેદના છે. દરઅસલ શુદ્ધાત્માને વેદના નથી. બરાબર. પછી આગળ આપે કહ્યું કે ભાઈ જ્ઞાન અને બિલીફ, વેદના અને જ્ઞાન વેદના. હા, હવે બિલીફ આપણે જે અર્થમાં સમજીએ છીએ એટલું એવી રીતે નથી અહીંયા કહ્યું, પણ ચેતન અને મેટર પૂતગલ બે સામીપ્ય ભાવે આવવાથી જે વિભાવ પરિણામ ઉત્પન્ન થયેલા, એમાંથી આખો બિલીફ એટલે પોતે વિભાવિક ઉતળું તૈયાર થયેલું છે કે હું શૈલેશ છું, હું આ છું, તે છું, અને એ લેવલ ઉપર આખું આ છે એટલે કાલ્પનિક નથી. ખાલી જો શબ્દની બિલીફથી હોત તો હું શુદ્ધાત્મા છું, બરોબર છે, હું અવ્યાબાદ છું, પણ ભોગવટો તો છે હજી. જ્યાં સુધી અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દાંત દુખે તો ચિત્ત જાય, ફ્રેક્ચર થાય તો થાય અસર, એ બધું એ થાય છે. પણ એ બિલીફ એટલે એમ કહેવા માંગે છે કે દર અસલ પોતે પોતાના સ્વરૂપને નહીં જાણેલું, એટલે વિભાવ ભાવમાં આખું જે મિશ્ર ચેતન પૂતળું ઊભું થયેલું હતું એ આખો બિલીફ બેઝડ, કારણ કે સાહજિક બિલીફ હું શૈલેષ છું આધાર ઊભો થયેલું, એટલે કહે છે કે બિલીફ વેદના છે. પણ કોઈ એમ કહેતું હોય કે ખાલી એ શબ્દથી છે કે કાલ્પનિક છે તો તેમ નથી, તેમ નથી, પરંતુ આ છે. કારણ કે શુદ્ધાત્માની અપેક્ષાએ એ ભાગ બહારનો ભાગ છે, એટલા માટે દરઅસલ શુદ્ધાત્માની અપેક્ષા. એ જ્ઞાન વેદના એટલે શું કહેવા માંગે છે કે દરઅસલ હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન એટલે પ્રકાશ છે, અજવાળું છે, એને તો કશું અડતું પણ નથી, એ ખાલી પ્રકાશ જ છે, જાણે છે કે વેદના, સાતા વેદના થઈ, ગમે એવું આવ્યું કે ના ગમે આવ્યું, સુખનો ભોગવટો આવ્યો કે દુઃખનો ભોગવટો, બરાબર છે, આવું કહેવા માંગે છે. અચ્છા, એટલે જ્ઞાનમાં તો વેદનાનો ગુણ જ નથી. હા, એ જેને જેવો આ જાણવાનો ગુણ છે, પરંતુ આપણે મહાત્માઓને શબ્દથી આવું રહે, દર વખતે આટલું નોખું કદાચ આપણને ન રહે, કેમ? તો કે દાદાએ કહ્યું કે તમને કૃપાથી પ્રાપ્ત છે એટલે તમને અસ્પષ્ટ વેદન છે. શું છે? દાંત દુખે તો તમારું ચિત્ત જતું રહેશે. હા, આપણે મહાત્મા છૂટું પાડીએ ખરા કે હું તો અવ્યાબાદ સ્વરૂપ છું, મન
વચન કાય આ બધા પીડા સ્વભાવના છે, હું અવ્યાબાદ છું, હું નિર્વેદક છું, એટલે એટલો ફરક પડે. પરંતુ દાદા ભગવાનને સ્પષ્ટ વેદન હતું એટલે એ વેદનાને ક્યારે પણ વેદે નહીં જાણે, આપણે વેદક થઈ જવાય. બરાબર. હા, પ્રતીતિ સ્વરૂપે આપણને ખબર છે કે હું નિર્વેદક છું, પણ આપણને તેવો અનુભવ હજી ક્યારેક રહે અને ક્યારેક ના રહે. બરાબર, એટલે વેદનાનો અનુભવ થાય છે. હા, પણ જુદું રાખીએ તો થોડો એને અસર થાય કે ઓછી. હા, ચોક્કસ ચોક્કસ, આપણો પુરુષાર્થ જુદું રાખવાનો હોવો ઘટે. એટલે મારે સ્વામીજી એટલું પૂછું હતું કે આપણે જે ગયા ભાવે કોઈ ભાવ કર્યો હોય કે મને આ વસ્તુ ભાવે છે એમ, બરાબર, તો આ ભાવે એનું ચાર્જનું જયારે ડિસ્ચાર્જ થાય ત્યારે એ મને ખાલી બિલીફના રૂપમાં જ હોય ને, હું ભળું તો જ મને અનુભવ થાય ને એનો એમ. ના, બિલીફના રૂપમાં હોય એ તો વાત સાચી છે, પણ બિલીફ એટલે શું છે? એ કઈ હાથી છે, ઘોડો છે, શું છે? તો કે બિલીફ, મૂળભૂત બિલીફ, હું છું તે હું શૈલેષ છું અને હું અશુદ્ધાત્મા છું, એક બિલીફ. બાકી તો અસંખ્ય બિલીફો છે. અને બિલીફની જોડે જેવી બિલીફ મહિલા ભાવ કે ભાવ્ય ભળેલું એટલે પરમાણુઓ ખેંચેલા છે. એટલે આમાં મને મજા આવે છે, આ મને ગમે છે, તે પરમાણુ ભેગા થયેલા છે, અને નથી ગમતું તો એ પરમાણુ ભેગા થયા છે. જેવા પરમાણુઓનું વેદન થયેલું છે ચિત્ત એ પ્રમાણે ખેંચાય છે. અત્યારે તમારે ના ખેંચાવા દેવું હોય તો ખેંચાઈ જાય. જેને જોઈને તમને ગમે તેટલું રોકવા માંગો પણ બહુ ભાવતી હોય તો એક વાર તો જઈને દોડી ખેંચ લે. ભાઈ ખાલી બિલીફ હોત તો મેં બિલીફ તો ફેરવી નાખી ક્યારની. ના, એ બિલીફ પરમાણુઓ સાથે ચિત્તના ઉપર એનો લેપ ચડીને આખું એ પરમાણુ ઇફેક્ટિવ થઈ ગયેલા છે. બતાવશે જ એવું નહીં, એની અસર ઉભી કરે પછી જાગૃતિ ને આપણે એમાં પડીએ ના પડીએ બધાનું સરવાળો બાદબાકી થઈને પરિણામ આવે. પછી પરિણામ આવે, બરાબર. પણ એટલું શબ્દ થી ના જશો. સમજાયું મને, શબ્દ થી નથી પકડવાનું. બરાબર. એક બીજો પ્રશ્ન પૂછી શકું છું દીપાકાનંદજી? યસ પ્લીઝ પૂછજો. આ બાબતમાં દેવું છે કે દાદા આગળ એવું કે છે કે માનસિક વેદના જ્ઞાન થી ઉડી જાય પણ શારીરિક વેદના ઉડે એવી વસ્તુ નથી. મન કાયા બંને કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, તો પછી આવું કેમ કે છે કે ભાઈ શારીરિક વેદના ઉડી ન જાય, જ્ઞાન થી ઉડી જાય, માનસિક વેદના ઉડી શકે પણ શારીરિક વેદના ન ઉડાડી શકાય? ખરેખર તો મન અને શરીર બે ડિસ્ચાર્જ જ છે ને, કર્મ ભોગવવાનું સાધન જ છે ને બે. એટલે શું કહેવા માંગે છે હસમુખભાઈ સાહેબ? મનથી જે આપણને દુઃખ પહોંચે કે હસમુખભાઈ કેમ મારી સાથે બરોબર બોલ્યા કે ના બોલ્યા, મને આવો એવું ના કહ્યું, ધ્યાને ના આપ્યું, બરાબર, અત્યાર સુધી તો બહુ સારી રીતે બોલાવતા હતા, આ બધા જે મનના લેવલ ઉપર દુઃખના કારણો, મનને અણસમજણથી જે ઉભું થાય, મનને આપણે સમજાવીએ તરત એટલે મન તરત સમજી જઈ શકે છે. આજે હસમુખભાઈ સાહેબ કઈ કામમાં હશે, આજે તારો ને હસમુખભાઈ નો વ્યવહાર આવો ઉકલ્યો છે, જે ઉકલ્યું તે જ બરોબર છે, બન્યું તે જ કરેક્ટ છે, એટલે મનને સમાધાન થઈ જાય એટલે દુઃખ બંધ થઈ જાય. અને જ્ઞાન સમજણ થી મનને તરત સમાધાન આપી શકાય એવું છે. આપણું વિજ્ઞાન દરેક અવસ્થામાં મનને સમાધાન આપી શકે એવું વિજ્ઞાન છે, બરોબર છે. એટલે એ તરત ચડી જાય એવું દુઃખ છે, પણ અહીંયા એક વાર દાંત સડ્યો છે, દુખવા માંડ્યો છે, ફ્રેક્ચર થયું છે, ને જ્યાં સુધી પ્લાસ્ટર મારીને ફિક્સ ના કરે એટલે જેટલી વાર હાલે એટલી વાર દુખે છે કે અહીંયા નડી નાખી છે, નાખવી પડી છે. તો એ સમજાવીશું ખરા આપણે, પણ એ વેદના અથવા વેદકના પરમાણુ શરીરના લેવલ પર છે, એકલું સમજાવ્યાથી ઉડી જશે નહીં. બરાબર. એટલે ઘણો બધો પુરુષાર્થ કરે હું અવ્યાબાદ છું તો કઈ કેનાથી જુદો રહે કે જાણપણામાં રહી શકે, પણ બાકી વેદના થાય. એટલે દાદા દાખલો આપતા હતા કે મહાવીર ભગવાનને કાનમાં બરુ નાખ્યું અને કાઢ્યું ત્યારે હરી એમ ચીસ પડી ગઈ હતી, તો એ મહાવીરના શરીરનો ધર્મ, વર્ધમાનના શરીરના ધર્મમાં તો પોતે નતું વેદ્યું, પોતે જાણ્યું, પણ ચીસ પડી. તે દાદા ભગવાન પણ એવું કહેતા હતા કે અમને ઇન્જેક્શનની સોય પણ સહન થાય નહીં. કેમ? તો કે સહન કરવાનો અહંકાર ચાલ્યો ગયો છે શરીરમાંથી, એટલે શરીર સહજ છે, પણ અમારે વેદકતા ના હોય, અમે જાણીએ માત્ર.
લેક્ચર થયું અઢી મહિના ખાટલામાં હતા તો કે અમાર મોડાની એકે રેખા બદલાઈ નહીં, અમે તેના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે જાણીએ અને અમને આમે વેદના ના હોય, કારણ કે શરીર પણ એવું લાવેલા હોય. પણ આ સમજવાની વાત છે કે શરીરના લેવલ ઉપર જે આવ્યા છે પરમાણુ આજે ઉદયમાં, એ ખાલી સમજણથી ઉડાડી શકાતા નથી, હળવા થઈ શકે છે ઉપાયોથી. અને આપણે સ્વ પુરુષાર્થે કરીને આપણા સ્વમાં અવ્યાબાદપણામાં રહેવાનો બધો પુરુષાર્થ કરી શકીએ છીએ, જેનાથી હળવું થાય પણ ઉડી ન જાય. ખાતરી ક્યારે થાય કે અસાતા વખતે ખાતરી થાય મને કે હું ચંદુ નથી, તો ખરેખર ચંદુ નથી એ વાત ચોક્કસ છે. આમ તો આ મને ખાતરી આમાં થાય છે ને આમાં કેમ નથી થતી, એનું શું કારણ? એવું છે કે આપણે અનાદિકાળથી આપણું ચિત્ત મીઠાશ લેવા ટેવાયેલું છે, એટલે સાતા વેદ નિયમમાં તો એને હું શુદ્ધાત્મા છું કરતા બહારનું મીઠું લાગે. હમણાં બધું ફર્સ્ટ ક્લાસ લગનમાં 50 આઈટમની જમણવારી હોય ને એર કન્ડિશન હોલ હોય ને બધું હોય, તારે 50 આઈટમમાં જોવા પડ્યો હોય કે આમાંથી કેટલી કલ લઉં, ક્યાંથી લઉં, કઈ સારી, શું કરું, શું નહીં. તે વખતે એને શુદ્ધાત્મા બધું, એટલે કે ચંદુલાલ સાતા વેદનીયમાં જ પડ્યા હોય, ડૂબી જાય. પણ અસાતા થાય ત્યારે મન વાણી કાયમાં ગમે નહીં એને, એટલે કે નોય મારું, હું તો શુદ્ધાત્મા છું, નોય મારું, હું તો શુદ્ધાત્મા છું એમ કરે. શું કરે? એટલા માટે અસાતામાં તો તરત એને ખ્યાલ આવે કે મારું નથી ને મને નથી, હું શુદ્ધાત્મા છું. ભલે એને ભોગવટો કદાચ અસ્પષ્ટ વેદનને કારણે થોડો લાગે, પણ સમજણના લેવલ ઉપર બળતા ઘરમાં કોણ જાય ભાઈ? નો જાય. પણ એર કન્ડિશન વાળું ઘર હોય તો બેસે નિરાતે. હા, ગોધડું ઓડીને હોય જાય, જાય બહાર ભલે તડકો હોય, એ તો જો જીવ છે. એટલે આ જીવનો સ્વભાવ આવો છે અનંત કાળથી કે એને સાતામાં તો મજા પડે છે. શું પડે છે? એટલે વખતે હું શુદ્ધાત્મા છું માં જલ્દી જવાનું એને ગમતું નથી, અસાતામાં તો બળતા ઘરમાં એને જવાની ઈચ્છા જ ના થાય, એટલે શુદ્ધાત્મામાં જ થઈ જાય. એ તો જ્ઞાની પુરુષ એકલા એવા હોય, તીર્થંકરો ને એ લેવલના વ્યક્તિ એવા હોય કે સાતામાં જાય નહીં ને અસાતામાં જાય નહીં, પોતાના સ્વ સંવેદનના સુખ આનંદમાં જ રહે. અસાતમય સ્વામીજી દૂર જાય છે એનું કારણ એવું ખરું કે પોતાનો મૂળ સ્વભાવ સુખ્યો છે, એટલે પોતાનો મૂળ સ્વભાવ સુખ્યો છે વાત તો પછીની છે, પણ પેલું સહન ન થતું, ગમતું નથી, એટલે ઘરમાં જાય છે. એ વાત છે, આનંદનો અનુભવ તો કર્યો નથી એને. જો પોતાના આનંદની એને બરોબર સ્પષ્ટ ખાતરી બેસી ગઈ હોય તો દાદા ભગવાન કે છે અમને તો એક ક્ષણ પણ અમારી સ્વની ખુરશી શુદ્ધાત્માની છોડીને પરમાં જવાનું પોષાય જ નહીં. પછી ભલે ને સિંહાસન પર બેહાડો કે 7-star હોટલમાં બેહાડો કે ફૂલો ચડાવો કે હાર ચડાવો કે બધું જ કલ્પનાતીત સાનુકૂળતા હોય તો પણ અમે ક્ષણ વાર શુદ્ધાત્માની ખુરશી છોડીને જવાનું અમને પોષાય નહીં. જો એવો અનુભવ થયો હોય તો આપણે તો ના છૂટકે શુદ્ધાત્મામાં આવીએ છીએ. શું કરીએ છે? ના છૂટકે, બરાબર છે, રહીએ છે થોડું ઘણો વખત, પણ જે અસાતા વેદનીય છે એમાં ના છૂટકાનું શુદ્ધાત્મામાં આવીએ છીએ, છૂટકાનું નથી આવતા. પણ સ્વામીજી ઘણી વાર એવું થાય છે ને કે કોઈ માણસે જ્ઞાન નથી, જેની પાસે જ્ઞાન લીધું નથી એવા માણસને પણ દુઃખ તો ગમતું જ નથી ને, એમ તો એની પાછળનું કારણ શું છે? શું એના એવા માણસને શું દુઃખ તો ગમતું જ નથી ને? દુઃખ થી તો દૂર જ ભાગે છે દરેક માણસ. સાયન્ટિફિક એટલે જીવ માત્ર ને અત્યારે એક બાજુ 45 degrees ગરમી હોય ને બીજી બાજુ 25 degrees નું એસી હોય, તમને શું સારું લાગે? એ તો બરાબર છે, એસી જ સારું લાગે. એમને એ અનુભવ જીવનો જીવને સાનુકૂળતા પસંદ છે, પ્રતિકૂળતા પસંદ નથી કોઈ પણ જાતની. વૃત્તિઓનો અનંત કાળથી વૃત્તિઓ ચાકતી ચાકતી આવી છે ને, ભલે જ્ઞાનનું નથી ચાખ્યું, શુદ્ધ આનંદ નથી ચાખ્યો, પણ રિલેટિવમાં તો બંને પરિસ્થિતિઓ ચાખ્યા કરે છે ને.
એ અનુભવ એનો સ્ટોકમાં છે એની પાસે. બરાબર, સમજાયું સમજાયું સ્વામી. સરસ, જય સચિદાન. ચાલો જય સચિદાન, આગળ વધીશું. ડોક્ટર કશ્યપજી દાદા ભગવાન નું એક નમસ્કાર નમસ્કાર થોડું સમજાવો આનું અર્થ, અને નિર્વિકારી અને સહેજાનંદજી આ ત્રણ. તો હસમુખભાઈ, બીજી એક વાત એવી છે કે અનુકૂળતામાં જ્યારે મહાત્મા અભ્યાસ કરી કરતો રહે છે અને એને ચાટતો નથી, એટલે દાદાએ કીધું મોજ કરજો પણ મોજીલા ના થશો. એટલે ફાઇલ એકને ચાકવું હોય તો ચાકે, હું ચાકતો નથી, હું મારા સ્વસત્તામાં જ રહીને સ્વસત્તાનો જ ભોગ કરું. એ જેનો અભ્યાસ પાકો થતો જાય છે એને પ્રતિકૂળતામાં દુઃખને વેઠવું પડે એટલું નક્કી માનજો. પણ જે મીઠાશ ચાખવાનો શોખીન થયો, શુદ્ધાત્મા છોડીને મીઠાશમાં ગયો, તો કડવાશ પણ અડ્યા વગર નહીં રહે. અચ્છા, હવે આમનું કશ્યપ ભાઈ સાહેબના વાત ઉપર આવીએ તો કે છે, દાદા ભગવાનને ત્રિકા હિ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી ત્રૈલોક્ય પ્રકાશાખાખા આટલા બધા વિશેષણ કહ્યું છે. હવે ત્રિકાળ એટલે આપણો એ ભાવ છે કે ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ત્રણેય કાળમાં સર્વ પ્રકારે હું આપને નમસ્કાર કરું છું. એટલે કે ત્રણેય કાળમાં વંદનીય છો. એવું નથી કે આજે કે આજની પરિસ્થિતિમાં કે આજના સંજોગોમાં મને વંદનીય છો, પણ ના, ત્રણેય કાળમાં. કારણ કે શાશ્વત વસ્તુ છે, સિદ્ધાંત છે, સત કહેવાય છે, સત્ય નહીં સત, અને સત હંમેશા ત્રિકાળ વંદનીય હોય. અચ્છા, હવે આ જે વિશેષ છે કે હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી, તો પ્રકૃતિની અશુદ્ધિઓની અપેક્ષાએ જે રાગીની સામે નિરાગી હોય, વિકારીની સામે નિર્વિકારી હોય, તો કે દાદા ભગવાન એટલે કે આપણા જે આરાધ્ય જે મૂર્તિ છે, સજીવન મૂર્તિ, એ બંને રીતે શુદ્ધાત્મા જે પ્રગટ પરમાત્મા છે એ તો પોતે સ્વભાવથી જ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી, પણ ખાસ તો જે જ્ઞાની પુરુષનું પ્રવર્તેલો એટલે કે પરિણમી ગયેલો ભાગ છે, એમનો અંતરાત્માનો અને પ્રકૃતિનો ભાગ છે, એ પણ શુદ્ધિકરણ એટલા બધા સરસ શુદ્ધિકરણને પામ્યો છે કે એ પણ આજે નિરાગી નિર્વિકારી સહજાનંદી મૂર્તિ સ્વરૂપ, સજીવન મૂર્તિ સ્વરૂપે છે, તો કે એને હું વંદન કરું છું. આમાં દાદા ભગવાન ના વ્યક્તિ સ્વરૂપે નમસ્કાર કરીએ છીએ કે બેવ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, એટલે કે વ્યવહારથી મેં તમને કહ્યું તેમ જ્ઞાની પુરુષનો પરિણામ પામી ગયેલો જે ભાગ છે એ પરિણામ પામે કેમ તમને ને મને નથી કરતા, તો કે આપણો આ પ્રકૃતિનો ભાગ હજી એટલો શુદ્ધિકરણમાં પરિણમેલો નથી. એટલે વ્યવહાર ભાગ પણ એટલે કે અંતરાત્મા અને વ્યવહારનો ભાગ પણ પરિણમી ગયો છે, પણ મૂળ સ્પર્શે છે અંદરવાળા અવિનાશી ચૈતન્ય ઘન સ્વરૂપ એવા પરમાત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનને. પણ વાત એકલી જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનની નથી, વાત સાથે જે દેહ મંદિરમાં દાદા ભગવાન પ્રગટ થયા છે એ દેહ મંદિર પણ એટલું બધું વંદનીય છે કે એમાંથી દાદા ભગવાનનો અનુભવ થાય છે, દાદા ભગવાન પ્રકાશે છે. માટે આ બંને નિશ્ચય વ્યવહારથી નમસ્કાર છે, એટલે કે બંને વ્યૂ પોઈન્ટથી બંને રીતે નમસ્કાર છે. તો આ ત્રિકાળ નમસ્કાર એ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના નમસ્કાર કેમ કરીએ છીએ? નહીં નહીં, ત્રણેય કાળમાં મારા આપને નમસ્કાર છે એમ કે છે, કારણ કે મેં તમને સમજાવ્યું કે સત છે, શાશ્વત છે, ત્રણેય કાળને વિશે એ વંદનીય છે, માટે આપણે નમસ્કાર કરીએ છીએ. ત્રણેય કાળ વંદનીય છે અને સમજી ગયો. અને નિર્વિકારી મૂળ શુદ્ધાત્મા સ્વરૂપ એટલે કે મૂળ દાદા ભગવાન કે આપણા મૂળ શુદ્ધાત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તો નિર્વિકારી જ છે, ને વિકાર નિર્વિકાર હોતું નથી,
परंतु प्रकृतिना शुद्धिकरणनी अपेक्षा ए उघाड़ू क्यारे थाय अंदरनू शुद्धात्माना खुल्ला दर्शन क्यारे थाय तो के ज्यारे आ प्रकृतिनो भाग निर्विकारी रूपे परिणमी गयो होय शुद्ध थई गयो होय त्यारे अंदरवाला मूल परमात्मानो अनुभव थाय अंदरवाला मूल परमात्मा एमाथी अनुभवाय विकार अने निर्विकार ना शुं अर्थ छे विकार ने निर्विकार स्थूल भाषा में जो जोवामां आवे तो अपने आ विषय विकार छे जेने परवर्जन कहेवामां आवे छे इंग्लिश में एकदम स्थूल छे पछी सूक्ष्म में जाओ तो पोताना सहज परिणाम सहज स्वभाव आत्मा पोताना सहज स्वभाव में नथी पण पर परिणाम में परिणम्यो छे एक जातनो विकार छे शू छे के हूँ मारा शुद्धात्मा स्वभाव में नथी सहज ज्ञान दर्शन अने सहजानंदी स्वभाव में नथी पण उद्गल पर परिणाम अने पर स्वभाव में परिणम्यो छू आमां सुख छे तेमां सुख छे आम छे तेम छे एटले पोताना स्वभाव ने छोड़ीने बीजाना स्वभाव में परिणम्यो ए विकार थयो शुं थयुं विकार एटले फॉल्टी विकार एटले शुं कहीए तमने के वस्तु एना मूळ चोखा स्वभावमां नथी पण बगड्यू एम बीजा स्वभावमां थयुं बगड्यू विकार थयो के छे ने बिगड़ा हुआ हाँ ओके आने सहजानंदी सहजानंदी एटले कहीं पण प्रयत्न वगर सहजे एकदम कुदरती नॉर्मली नेचरली विधाउट एनी एफर्ट्स जे आनंद रह्या करे छे सहजानंदी सहजे आनंद जेने रहे छे ते हवे सहजे आनंद कोने रहे तो के जे पोताना शुद्धात्मा मां ज रहे छे जेनो शुद्धात्मा परमात्मा स्वरूपे परिणमी गयो छे खुल्लो थई गयो छे एने सहजे आनंद रहा करे एने कोई वस्तु नी जरूर ना पड़े कोई संजोगोनी डिपेन्डन्सी ना होय कोई वस्तु नी जरूर ना होय संजोगो वस्तुओ परिस्थितिओ व्यक्तिओ कोई पण द्वंद्व मां થી પર એને આનંદ રહે છે વગર ક્રિયાને આનંદ હા ક્રિયા તો જિસકી હોગી વો હોગી મન વચન કયા ક્રિયાશીલ વો કરે ન કરે મગર કોઈ ભી ઉસકે બાવજૂદ ભી જિનકો સહેજે આનંદ રહેતા હૈ નહીં તો આનંદ કે લિયે કુછ ન કુછ કરના પડતા હૈ કોઈ મ્યુઝિક સુનતા હૈ કોઈ અપની હોબી કા કામ કરતા હૈ કુછ યે કરતા હૈ કુછ तो रिलेटिव में सुख के लिए प्रयत्न होते हैं मगर रियल जो है वो खुद स्वभाव से ही आनंद वाला है तो जो अपने शुद्धात्मा स्वभाव में परमात्मा रूप से स्थिर है उनको सहजे आनंद होता है बिना प्रयत्न बिना कोई भी चीज के उनको आनंद रहा करता है जिसको निरालंब आनंद भी बोलते हैं और वो बाहर की कोई भी स्थिति संजोग या परिस्थिति अनुकूल प्रतिकूल द्वंद्व कोई भी आप ले लो मान अपमान उसका कोई फर्क नहीं पड़ता उनको अपने सहजे उनका आनंद है वो उनमें रहा करता है बराबर धन्यवाद जय सच्चिदानंद जय सच्चिदानंद कीर्ति बहन जय सच्चिदानंद शैलेशानंद जी जय सच्चिदानंद दीपकानंद जी रजनीकांत महात्मा जय सच्चिदानंद बे दिवस पहला और गई काले आव्यु छे प्रथम आवृत्ति 1980 मा सूत्र नंबर 578 579 and 580 बधा सिमिलर छे पण मारे समझवू छे सूत्र नंबर 578 मा मोटामां मोटी हिंसा होय आ जगत मां तो कशाय नहीं અને નંબર 580 માં છે આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય સો કશાયમાં થોડી ઘણી આ સમજ છે મને કે ક્રોધ માન માયેલો એ કશાયમાં આવે તો એ એ એ આપ એમાં થોડું વધારે સમજાવો કે એ મોટામાં એ કશાયો આપણે આ છે અને હતા ને હવે થોડા ઘણા દેખાય ને એવું બધું સો આપ પૂરું સમજાવો ને એમાં કે આ કશાયો છે આ બધા અને મોટામાં મોટી આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય
तो हजू ए छे एटला माटे तमने असरो थाय छे बारनी के बीक लागे के इनसिक्योरिटी लागे के जे होय ए बधु जी। तो शुं कहे छे के भगवाने अहिंसा ने पहलू मुक्यो, अहिंसा परमो धर्म अथवा अहिंसा ए पहलू महाव्रत छे। परंतु अहिंसा एटले शुं, भगवानना हृदय में शुं छे? तो के जगत सादी भाषा थी समझू स्थूल हिंसा अहिंसा, बराबर छे के बे आपणे स्थूल अहिंसा के जीव हिंसा ना करशो, कोई ना कर ना करशो, बराबर छे। परंतु मूल वात शुं छे तो के पहेलामां पहेली तो भाव अहिंसा के मारा प्राप्त मन वचन काय थी कोई जीव ने किंचित मात्र पण दुख न हो, कोई जीवन प्रमाण न दुभाव, एमां पंचेन्द्रिय थी मांडीने केन्द्रीय। हवे आ केम करवानुं छे? तो के बीजा जीव माटे करवानुं छे, तो के ना मारा पोताना माटे करवानुं छे। कारण के हिंसक भाव थी मारा पोताना आत्मानुं भाव मरण थाय छे, आत्मा उपर आवरण आवे छे, आत्माने पहेलुं नुकसान थाय छे। अने अहिंसा एटले के मारथी कोईने दुख न हो के कोईनुं प्रमाण न दुभाय, तो ए पोते मारा मारा आत्मानी मारी रक्षा थाय छे। शुं थाय छे? એટલે આ બધું જ આખું વિજ્ઞાન મારા પોતાના શુદ્ધાત્માની હિત અહિતને લક્ષમાં રાખીને મુકાયેલું છે। એટલે ભગવાને પહેલી વાત આ કરી કે ભાવ અહિંસામાં આવી જજો, ભાવ અહિંસા પાડજો। પછી આગળની વાત કરી કે જે આજે લોકોને ઘણા ઓછા લોકોને સમજાય છે કે મોટા ભાગે લોકોને ખ્યાલમાં નથી, મોટા ભાગે લોકો બહારની જીવોની હિંસા અહિંસામાં જ સમજ્યા છે, પણ ભગવાન કહે છે કશાયો, તો કે ક્રોધ માન માયા લોભ રાગ અને દ્વેષ કશાય શબ્દ વાપર્યો છે, તો કે તારા પોતાના આત્માની હિંસા થઈ રહી છે, તારું પોતાનું ભાવ મરણ થઈ રહ્યું છે, માટે કશાયોને મોટામાં મોટી હિંસા કહી છે। અને બીજું કે ભાવ હિંસાનો જન્મ ક્યાંથી થાય? તો કે કશાયોમાંથી, કે ભાઈ કોઈ અમારું અપમાન કર્યું તો ક્રોધ કે ખબર પાડી દઉં આમ છે તેમ છે, અથવા તો લોભ મારો પોષાય કે ના પોષાય, તો કે આખું મૂળિયું કશાયના લેવલ પર છે, પોતાના આત્માના ભાવ મરણ અથવા ભાવ જાગૃતિ અથવા ભાવ એના હિત માટે, અને બહાર વ્યવહારમાં પણ જો હિંસા ઉત્પન્ન થતી હોય તો કશાય ભાવમાંથી થાય। હવે હજી આગળ ચાલીએ છે તો દાદા ભગવાને કીધું કે હું નામધારી શૈલેષ છું, એની વચ્ચે વાત કરી દાદા ભગવાને ઘણા બધા સ્ટેપ્સ આપ્યા કે હું સાચો છું કે હું સાચી છું, એ આગ્રહ એ પણ હિંસા જ છે। કારણ કે આપણે આગ્રહ પકડ્યો એટલે સામે વાળો સાચો નથી, જૂઠો છે, આમ છે તેમ છે, બધું થઈ જ ગયું અંદર નિહિત થયું, તો કે એ પણ સૂક્ષ્મ હિંસા છે, આગ્રહ અથવા પકડ પણ સૂક્ષ્મ હિંસા છે। હવે મૂળ વાત પર આવ્યા કે જો હું નામધારી શૈલેષ છું તો હિંસામાં જ છું, કારણ કે એ ક્યાં બીજી કશાય ભાવ અથવા બીજું કંઈક ઊભું થયા વગર રહેવાનું નથી, પણ જો હું શુદ્ધાત્મા છું તો હિંસાના સાગરમાં અહિંસક છું, કારણ કે હું શુદ્ધાત્મા છું તો આ બધાથી મુક્ત પણ છું, કશાયથી પણ મુક્ત છું, ભાવોથી પણ મુક્ત છું, શુદ્ધાત્મા તરીકે હું આવ્યા બાદ કોઈને બાધા પીડા પહોંચાડી પણ નથી શકું એવો, અને મને એવો ભાવ પણ નહીં થાય। એટલે આ વાત કરી। હવે જે તમારું બીજું સૂત્ર છે કે આપણે જો અહિંસક છીએ તો વાઘ પણ એનો સ્વભાવ ભૂલી જાય, આમાં બે રીત આવી કે એક વ્યવહાર નો આપણો ભાગ પ્રકૃતિ સ્વરૂપે જે છે અત્યારનો ભરેલા માલ સ્વરૂપનો, અને બીજી આપણી દ્રષ્ટિ શુદ્ધ થઈ છે। હવે વાઘ સામો આવે અથવા મળે અને જો આપણે સ્થિર રહીને હું શુદ્ધાત્મા છું અને એની અંદર શુદ્ધાત્મા જોઉં છું એવું જોઈ શકીએ, અથવા હું મૂર્ત છું હું આરૂપી છું એવું રહી શકે, તો બની શકે કે આપણા ઉદગલ પણ એટલું સ્થિર રહે કે વાઘની પર પણ એનો પ્રભાવ પડે। પણ આપણે પરમાણુ એટલા શુદ્ધ થયા નથી એટલે એક વાર તો એ બધું અસરો પડી જાય છે, એટલે તે વખતે આપણને યથાર્થ શુદ્ધ ઉપયોગ કદાચ રહી શકતો નથી। દાદા ભગવાન પોતાનો એક દાખલો આપતા હતા, જ્ઞાન થતા પહેલાની વાત હતી આ, જ્ઞાન થયા પછી તો કદાચ એમનું પણ ફેરફાર થઈ ગયું હોય, પણ દાદા કહેતા હતા કે અમે વાઘ ડુંગરી ગયા જોવા માટે કે અમને ભય લાગે છે કે નથી લાગતો,
પેલો જે ગાઈડ જોડે હતો એને કીધું કે તમે હવે આવશો ને અમે જરાક ઉપર જઈને જોવા માંગીએ છીએ, પણ જરાક આગળ ગયા અને ખબર પડી કે ભય તો લાગે છે વાઘનો, એટલે કે હજી વર્તમાન ભયના પરમાણુ ગયા નથી, પછી એમને જ્ઞાન થાય છે. એટલે આ કહેવા શું માગે છે, હવે મહાવીર સ્વામીનું ઉદાહરણ જો આપણે જોઈએ, જે શાસ્ત્રમાંથી આપણે સાંભળ્યું કે ચંડકૌશિક નાગ આવે છે અને ડંખ પણ મારે છે, જેની હવાથી લોકોનું મૃત્યુ થઈ જતું હતું, પણ મહાવીર ચડ વિચડ થતા નથી. વર્ધમાન પણ શા આધારે સ્થિર રહી શકે છે, તો કે મહાવીર પોતે શુદ્ધાત્મ સ્વભાવમાં છે, વર્ધમાન કારુણ્યના ભાવમાં છે, એટલે એ જ રીતે રહે છે તો પેલો એનો સ્વભાવ આખો બુજી જાય છે. શું થાય છે, એટલે આને બે વાત છે કે મારી પ્રકૃતિના પરમાણુ એટલા શુદ્ધ જાગ્રતપણામાં રહીને શુદ્ધ થતા જાય તો હું તે ટાઈમે શુદ્ધ ઉપયોગમાં રહી શકું, તો હું શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોઈ શકું કે વાઘ રિલેટિવ છે ને રિયલ થી શુદ્ધાત્મા છે. પહેલી અહિંસક ભાવ, એની અંદર શુદ્ધાત્મા જુઓ એ પહેલો અહિંસક ભાવ. એટલે મારા કમલેશાનજી ઘણી વાર વાત કરે છે કે મારા મનમાં એવું હોય કે વાઘ હિંસક છે ને આવો છે ને તેવો છે ને બધામાં હું તન્મય હોઉં, તો એનો સામે પડઘો પડ્યા વગર રહે નહીં. પણ જો મારા અંદર પરિણામમાં હું શુદ્ધાત્મા છું ને રિલેટિવ શુદ્ધાત્મા છે એવું રહે, તો કદાચ ત્યાં આખો ફરક પડવા માંડે. અને બીજું કે પ્રાકૃત પરિણામો જે મારા છે, જેમાં મને દ્રઢ છે કે વાઘ હિંસક છે, એ જ્યારે મારું રિલેટિવ રિયલના પ્રયોગ વાપરતા વાપરતા ચોખ્ખું થવા માંડે, તો પછી પ્રકૃતિમાં પણ મને એવું નહીં રહે કે વાઘ હિંસક છે કે આમ છે કે તેમ છે. તો તે વખતે આપણા પરમાણુઓનું શીલ એટલું ઉત્પન્ન થયેલું હશે કે પેલાના હિંસક પરમાણુ સમી જશે ત્યાં. એટલે મારી સમજમાં એવું આવે છે કે આ બંને વાત છે, શુદ્ધ ઉપયોગની પણ વાત છે, નિશ્ચયની પણ છે, અને વ્યવહાર શુદ્ધિના લેવલની પણ વાત છે. એટલે દાદા ભગવાને એક જગ્યાએ એવું કહ્યું છે કે શીલવાન હોય તો સાપ ભરેલા રૂમમાં અંદર પ્રવેશે ને તો એના તાપથી સાપ પણ એકની પર એક ચડી જાય, પણ એ શીલવાન પણ કયા લેવલ પર આવ્યું, તો કે પરિણમી ગયેલો ભાગ પ્રકૃતિનો પણ આખો શીલવાનપણાનો એનો તાપ લાગે છે એમ કે છે. પણ એ પરિણમી ક્યારે જાય, તો કે એ જે તે પરિસ્થિતિમાં શુદ્ધ પરિણામમાં શુદ્ધાત્મા સ્વભાવમાં પરાક્રમ ભાવમાં જ હોય, જરાય હાલે નહીં, અને પ્રકૃતિ પણ શુદ્ધિકરણને પામી ગયેલી હોય. અત્યારે આસપાસના મનુષ્યોથી બહુ ભડકાટ ના થાય એટલું ઘણું છે આપણને, વાઘની વાત તો દૂર રહી હજી. એટલે જ મને એમ થયું કે બહુ ઊંચી અહિંસા હોય એટલે હા, એટલે હા. અને તમે શાસ્ત્રોમાં આપણે વાંચ્યું હશે, કદાચ આપણા શ્રદ્ધામાં હશે, કે એવા લેવલના જે છે એની આસપાસ બધા બેસી રહે છે શાંતિથી, વાઘ ને બકરી પણ એક સાથે બેસે છે. પણ એ કક્ષા છે, હજી આપણે ત્યાં પહોંચવાની વાર છે. જય સચિદાનંદ. દીપકાનંદજી શાંતિ કાકા. જય સચિદાનંદ. કોઈ આપણને અપમાન કરી જાય, કોઈ આપણને બોલી જાય, કોઈ આપણને ના ગમે એવું કરી જાય, એને પણ અભયદાન રહે એટલી અહિંસા આવી જાય, બહુ થઈ ગયું. પ્રતિકાર ના થાય આપણાથી એટલી અહિંસા આપણી આવી જાય તો બહુ થઈ ગયું. ભયો ભયો. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. હવે આપણે જે જે દોષો કર્યા છે અજ્ઞાનતાએ કરીને, ગયા ભાવમાં, એના આગળના ભાવમાં, અગાઉના ભાવમાં, જેને આપણને કોઈ યાદ પણ નથી, હવે એ બધા આપણા જે ભાવ, આપણા દોષ, એ આપણો અંતરાય કર્મ બને છે. બરાબર. તો આપણે ચરણવિધિમાં બોલીએ છીએ કે સંસાર ભજવવાના આરંભકાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કંઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોજી હોય, જી, એવું જ અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોજ્યા હોય, અવરોધ કર્યા કર્યા અનુમોજ્યા હોય, એમ અંતરાયો પણ, હવે આપણને ખબર તો છે જ નહીં,
અજ્ઞાન છીએ એના વિશે, દોષ કયો કર્યો ખ્યાલ નથી, જી, તો એ પ્રતિક્રમણ થાય છે. એની હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. એવું આપણે ચરણવિધિમાં બોલીએ છીએ, જી, તો જે દોષો આપણને ખબર જ નથી એ પણ બિન અસરકારક થાય ખરા? જો શાંતિ કાકા, મને સમજાય છે તે વાત કરું. એક કે આજે આપણે આ જે પ્રતિક્રમણ કરી રહ્યા છે આ રીતે, એટલે આજે આપણો પક્ષ કયો થયો? તો કે આ પક્ષ ના થયા આપણે. એટલે ભગવાન શું કહે છે કે આજે તમે કયા પક્ષમાં છો, તમારી સમજ, તમારો ભાવ, તમારો અભિપ્રાય શું છે અમે જોઈએ છીએ. એટલે એક આ વાત થઈ કે અંદર મારી સમજ, મારા અભિપ્રાય, મારા ભાવના લેવલ ઉપર હું ચોખ્ખો થઈ ગયો. હવે વાત રહી કે જૂનું થયું છે તો જૂના ચોપડા મારે ખંખોળવાની જરૂર નથી. આજે સામું શું આવે છે મારી સામું એ જૂનાનું પરિણામ છે. એટલે જેમ આવે છે તેમ મારે એને સંભાવથી નિકાલ, એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં પ્રતિક્રમણ, જરૂર હોય ત્યાં કરતા જવાનું છે. ત્રીજી વાત મને એવી સમજાય છે, તમે પૂછો છો ત્યારે, કે જૂના ઇવેન્ટ્સ મને ખબર ના હોય ને આ જન્મ સિવાયનું પાછલી રીલ તો પડદો પડી ગયો હોય, પણ સંસ્કાર સ્વરૂપે મારી જોડે હોય. દાખલા તરીકે કોઈ ઘણા અવતારથી સાધુ થતો આવ્યો હોય, બ્રહ્મચર્ય પાડતો આવ્યો હોય, તો એનામાં એવા સંસ્કાર હશે બ્રહ્મચર્યના કે વિષયથી દૂર ભાગવાના. પણ કોઈ જન્મોથી વિષયોમાં ભોગવટામાં પડેલો હોય તો એવી સંસ્કાર લઈને આવ્યો હોય. એવી રીતે જૂનું ઇવેન્ટ મને ખબર ના હોય, પણ આ જીવ શું વૃત્તિઓ અને સંસ્કારો લઈને આવ્યો છે એ તો ભરેલા માલ મને ખબર છે ને કે નથી. હવે આજે પણ જે શંકા કુશંકા કરવાની વૃત્તિ થતી હોય પ્રકૃતિમાં, તો મને ખબર ના પડે કે મારે જૂનામાં હશે. એવું જૂનું નવું ઉખેડવાની જરૂર નથી. આજે સામે શું આવે છે એના ઉપરથી જવાબ પરથી રકમને શોધો, કે છે શું કે છે, હા બરાબર, એના એમ કરતા કરતા કરે જવાનું છે. એવા શું માંગીએ છે? બાકી પાછલા ચોપડા જે આપણને ઇન્કમ ટેક્સ વાળો જ્યાં સુધી એમ કહેતો ના હોય કે પાછલા બે વર્ષના ચોપડા લાવો ત્યાં સુધી આપણે લઈને જવાની જરૂર નથી, પણ આ વર્ષના ચોપડામાં બધું સરવૈયું છે તો આપણને ખબર છે ને. હા એ ખબર હોય બસ, એટલે કરે જાઓ એમ કે છે. અને બીજું કે આ આપણી જાગૃતિ, સમજ, ભાવ બધું ફરી જાય છે, એટલા માટે કરાવે છે. બરાબર, સરસ સરસ, બહુ સરસ વાત કરી હોય સાહેબ. ફરી જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછલા કેટલાય જન્મોનું સર્વૈયું તે આજના શૈલેષભાઈ, તે ખાલી ખાલી મન વાણી કાયા નહીં, પણ એ બધા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સંસ્કારો છાપો બધું પડેલું હોય ને, એ પાછલો સરવાળો છે. હવે આમાં આજે હું શુદ્ધાત્મા થઈ ગયો અને ફાઇલ એક થઈ ગઈ, એટલે એને ચોખ્ખી કર્યા કરવાની. મારે શું કર્યા કરવાનું? બરાબર, હા ચોખ્ખી કર્યા કરવાનું. હા બસ, ઓકે સરસ. જય સચિદાનંદ. આપણને ટીવી પર જોઈએ એટલે મનમાં બધા એના માટે ભાવ માફ કયા કરે કે જરૂર નથી અને ઉભું થયું અને પછી એના દોષો દેખાય છે કે આને નહીં આવું નથી કરવા જેવું આપ કે તેમ છે. એટલે ત્યાં હવે આપણે મહાત્માએ કઈ જાગૃતિ હોવી જોઈએ અને આમ આ તો વ્યવસ્થિત કરી રહ્યું છે તો આપણે ડખો ડખલ થઈ જતી હોય છે, તો એ માટે આપણે શું કરવું જોઈએ? મહાત્માને પહેલામાં પહેલી તો
મને એવું સમજાય દાદા ભગવાન ને અમે જે જોયા કે ટીવી જોવા બેસે કે ન્યૂઝ પેપર કે કઈ પણ જોવા બેસે ત્યારે પહેલી અને જાગૃતિ હોવી જોઈએ કે આ ફાઇલ છે, ફાઇલ એક આ બીજી ફાઇલનો સંભાવથી નિકાલ કરે છે, હું શુદ્ધાત્મા છું. આપણે તો મૂળભૂત કે જાગૃતિ રહેતી નથી કે હું શુદ્ધાત્મા છું ને શૈલેષભાઈ ટીવીની ફાઇલ આવી તો સંભાવથી નિકાલ કરો. એ જાગૃતિ ના હોય એટલે પછી શૈલેષભાઈના ખાનામાં જે કંઈ પણ બખડ જંતરના પર પરિણામો ઊભા થાય છે એ મને થયું એમ કરીને હું અંદર ભળી જઉં છું. હવે એ તો મનનો સ્વભાવ છે કે ઇન્દ્રિયોમાંથી જે અંદર જશે તે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કંઈ ને કંઈ એમાં પરિણામ દેખાડ્યા વગર રહેશે નહીં. જો હું શુદ્ધાત્મા હોઈશ તો તરત છૂટો પડી જઈશ અને એનું નાટકને જોઈશ કે ઓહો શૈલેષભાઈ તમારે નાટક ચાલુ થઈ ગયું ને યુક્રેન અંદર ચાલુ થઈ ગયું તો મને જોવાની મજા આવશે. પણ જો મારો ઉપયોગની ગોઠવણી નથી તો પછી હું જ યુક્રેનનું યુદ્ધ લડનારો થઈ જવાનો જ છું પછી તો. એટલે પહેલામાં પહેલી તો મહાત્માઓ મૂળભૂત જાગૃતિ ચૂકી જાય છે. દાદા ભગવાને ચોખ્ખું જ કહ્યું છે કે કંઈ પણ તમને કરવાની ના નથી પાડી પણ દરેકમાં શુદ્ધાત્મા અને પાંચ આજ્ઞાનું પાંચ વાક્યની જાગૃતિ રાખો. બીજી વાત કે મહાત્માઓને આ જોતા હોય ને જુએ ત્યારે મહાત્મા જાગૃત હોય તો જોવાનું કે ભાઈ શું બની રહ્યું છે. તો બંનેના શુદ્ધાત્માને જોઈને શાંતિની પ્રાર્થના કરો કે સૌ જીવને સુખ અને શાંતિ પ્રાપ્ત હો. બિલાડી ઉંદરની પાછળ પડી છે, ઉંદર પર તમને દયા આવે તો બિલાડી પર નિર્દય થઈ ગયા વગર રહેવાના નથી. તમે યુક્રેન પર સિમ્પથાઇઝ કરશો એટલે રશિયાને ગાળો દીધા વગર રહેવાના નથી. પ્રકૃતિની વાત કરું છું તો બેઉ બાજુ નુકસાન જ છે. અને મહાવીર બેઠા હોય તો મહાવીરને કરુણા હોય કે બંનેના શુદ્ધાત્મા જુએ, બંનેની પૂતગલ બાજી જુએ, એના કર્મોમાંથી ક્યારે છૂટે. એટલે આપણે એ બધું એટલું બધું ના હોય તો કે આ બંને સુખ અને શાંતિને પામો ભાઈ, એટલી પ્રાર્થના રાખજો. બીજું શું કરો, પણ મૂળભૂત સ્વરૂપે હું શુદ્ધાત્મા છું તો આ ફાઇલો જેટલી આવશ્યક હોય એટલી બોલાવજો, અને નહીં તો ભલે બોલાવો પણ જાગૃતિ રાખશો તો વાંધો નહીં આવે, નહીં તો લપેટાશો. અને લપેટાયા પછી કાદવમાં પડી ગયા રમવા, પછી કહેશે હોળી ધૂળેટી રમી આયા, હવે કહેશે કપડાં તો ધોવા જ પડશે ને, તો ધોવા જ પડે ને, હવે હોળી ધૂળેટી કાદવમાં શું કરવા ગયા હતા. બરોબર ને? હા, જ્ઞાન તો પરિણામ લક્ષી દ્રષ્ટિ આપે એનું નામ જ્ઞાન જાગૃતિ. જ્ઞાન તો તમને પહેલા જ કહે છે હોળી ધૂળેટી રમવી હોય તો રમો, પણ જરાક ગુલાલ નું ટપકું કરો, બાકી કાદવ કિચડમાં ના પડશો નહીં તો ધોતા દમ નીકળશે. પણ તમે કહો ના અમારે તો પડવું જ છે, તો જ્ઞાન કે હારું પડો તાર ધોજો, તમને પોસાતું હોય તો પડો ને ધોજો, પડો ને ધોજો, એ ધંધો કરી આ કરજો, બીજું શું કરો, ખામે શું છે તમારે બીજું. એટલે જ્ઞાન તો પરિણામ લક્ષી દ્રષ્ટિ આપે. તમે ટીવી સામે બેહો એટલે જ્ઞાન જાગૃતિ હોય તો પરિણામ દેખાડે છે તમને કે અમે હમણાં તમે બખડ જંતરમાં પડવાના છો, માટે ચેતજો. મનમાં સારા ખોટા ભાવ થતા નથી, મનમાં સારા ખોટા વિચાર આવે છે એટલે કે પરિણામ દેખાડે છે. ભાવ તો હું ભણે તો ભાવ થાય, નહીં તો ના થાય. એક પહેલા પહેલી વાત સમજો, જ્યાં હું છું ત્યાં ભાવ છે, હું નથી તો ત્યાં ભાવ નથી. મન તો બધી જાતના પેમ્પલેટ બતાડે તમને, આ બાજુનું બતાડે ને પેલી બાજુનું બતાડે ને બુદ્ધિ એ બતાડે, જે બાજુ તમારે સ્ટિયરિંગ લઈ જવું એ બાજુ બતાડે, યુદ્ધ બંધ થઈ જવું હોય તો એ બાજુનો રસ્તા બતાડે, યુદ્ધ ચાલુ રાખવું છે તે બાજુના રસ્તા બતાડે. એટલે એ પૂતગલ મશીનરી તો એનું કામ કર્યા કરે છે. આપણે એને મારું માનીને હું ભળીએ છે અંદર, આપણને શોખ છે અંદર જવાનો, સહયોગ કરવાનો, એની જોડે ડાન્સ કરવાનો, તો પછી આપણું સુખાવરાય. બાકી આપણે ભળીએ નહીં તો ભાવ થાય નહીં. એટલે ભાવ શબ્દ ના વાપરશો, એ પર પરિણામ છે. દાદા શું કે છે, પર પરિણામ ને અમે અમારા ના માનીએ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલજો.
હસમુખભાઈ બોલજો, તમારું બંધ થઈ ગયું. હવે છે અવાજ? આવે હા, હવે. યસ, સપ્તવાણી 13 પૂર્વાર્થ 214 પાન. હા બોલો બોલો. 213 કીધું? હા, 214, 214. હું શુદ્ધાત્મા છું એ શબ્દાવલંબન છે, ત્યાંથી એને પ્રતીતિ લક્ષ અને અનુભવની શરૂઆત થઈ જાય છે. તે ત્યાંથી વધતી વધતી સંપૂર્ણ નિરાલંબ સુધી જાય છે. ત્યાં સુધીનો આત્મા અનુભવ છે, તે એમાં ફેર નથી. વેદની વેદવામાં ફેર છે, આના અનુભવમાં ફેર નથી. મારે સમજવું છે કે આત્મા અનુભવમાં ફેર નથી અને વેદની વેદવામાં ફેર છે, આ બે વસ્તુ સમજવી. એટલે કે હું શુદ્ધાત્મા છું એ નિરાકુળ આનંદની સ્થિતિ છે, નિરાકુળતાની સ્થિતિ છે. એ અપેક્ષાથી કહે છે કે એ અનુભવ. હવે શુદ્ધાત્મ અનુભવ એટલે શું? તો કે જે પૂતગલના અનુભવથી નોખો છે, બરાબર, સુખ દુઃખથી, સાતા અસાતાથી, માન અપમાનથી કે પૂતગલની અસરોથી જે નોખો છે, જે જુદો છે, અને જે નિરાકુળતા વાળો છે, બધો શુદ્ધાત્માનો અનુભવ છે. હા, બીજથી પૂનમ સુધીની યાત્રા છે, એટલે પાછું એમ ના કહેવાય કે ભાઈ પૂનમ વાળાના અનુભવનો બીજ વાળાનો અનુભવ સરખો જ છે. આ વેદનીય એટલે શું? તો કે રિલેટિવમાં જાય તો સાતા અસાતા વેદનીય, અને રિયલમાં આવે તો સ્વસંવેદન. શું છે? સ્વસંવેદન. હા, તો રિયલનું સ્વસંવેદન મહાત્માઓને શરૂ થયું છે. કોઈને બીજના લેવલ પર છે, કોઈને ત્રીજના લેવલ પર છે, કોઈને ચોથના લેવલ પર છે. દાદા ભગવાનને 14 લેવલ પર હતું, બરાબર. કે એ શું છે? તો કે આ પૂતગલ એટલે કે રિલેટિવમાં ઊભી થતી પરિસ્થિતિઓ જે જુદી જુદી ઊભી થાય છે, તે વખતે હું શુદ્ધાત્માના ગુણોનો કેટલો અનુભવ કરી શકું છું? અંદર બધી ગડબથલ ચાલતી હોય ત્યારે હું નિર્લેપ એવો શુદ્ધાત્મા છું એવું રહે છે, હું અસંગ એવો શુદ્ધાત્મા છું એવું રહે છે? તો કે હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ ખરી, પણ વેદની એટલે અનુભવની વાત કરે છે, બરાબર. એકલા રિલેટિવ અનુભવની વાત નથી, રિયલના અનુભવની વાત કરે છે કે સ્વસંવેદન હું શુદ્ધાત્મા છું, એનું વેદન એટલે કે અનુભવ કેવો રહે છે મને, અને કેટલી કેટલી સ્થિતિમાં રહે છે. હવે આપણે અત્યારે જોઈએ તો આખા દિવસમાં થોડોક વખત રહે છે એ શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલતા હોય ત્યારે, એક સત્સંગમાં હોય ત્યારે, પણ કોઈ ચાલતો વ્યવહાર હોય છે, કોઈની જોડે કંઈ વ્યવહાર થઈ રહ્યો હોય છે, તે વખતે કંઈ બે શબ્દ નીકળે છે ત્યારે હું શુદ્ધાત્માનો અનુભવ ટંકો ઉત્તીર્ણ રહેતો નથી, અસંગ છું, નિર્લેપ છું, બધું જ ખોવાઈ જાય છે, બધું જ ખોવાઈ જાય. અથવા બીજી કઈ વસ્તુ બને છે વ્યવહારમાં, તો કે વ્યવહારની કેટલી બધી અવસ્થાઓ એવી છે કે જેમાં પ્રતીતિ છે હું શુદ્ધાત્મા છું, પણ વેદની એટલે કે અનુભવ નથી કે હું શુદ્ધાત્માનો સ્વાદ આવતો નથી, એમ કે છે. શું કે છે? એટલે વેદનીયમાં ફરક પડે છે. ત્યાં જેમ જેમ અહીં અવલંબન ઓછા થતા જાય, નિરાલંબ થશે, એટલે પછી અડશે નહીં. અત્યારે વ્યવહાર અડે છે કે નથી અડતો? અડે છે, અડે છે. એટલે કે છે, જ્યાં સુધી અવલંબન છે ત્યાં સુધી વેદની અડે છે. શું કે છે? અવલંબન છે ત્યાં સુધી વેદની અડે છે. હવે એ વેદની અડે છે એટલે કે વ્યવહાર અડે છે, એટલે કે વ્યવહારની અસર થતી હોય એવું લાગે છે, અને બીજા પક્ષે મારા શુદ્ધાત્માના ગુણોનો અનુભવ મને જેવો છે તેવો, જેમ થવો જોઈએ તેવો થતો નથી, એમ કે છે. એટલે આ શબ્દની રમતમાં ના ફસાશો, કહેવા એવું માંગે છે કે આ શરૂઆત થઈ છે, હવે નિરાલંબ પદ સુધી ધીમે ધીમે આપણા શુદ્ધાત્માના અનુભવની યાત્રામાં આગળ વધવાનું છે, અને શુદ્ધાત્માનો અનુભવ એકલો હોતો નથી, એ રિલેટિવ એક બાજુ ચાલતું હોય છે, એની અસરો હોય છે, એના પરિણામ હોય છે, બધું હોય છે, અને બીજી બાજુ મારે શુદ્ધાત્મા હોય છે. એટલે એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં બે વસ્તુ ચાલે છે. તમે તો બહુ બધું, એટલું બધું મને નથી આવડતું આટલું બધું તો. મને ફાયદો શું કરે આ એક જ દ્રવ્ય અને ક્ષેત્ર અને કાળ? મને મને મગજમાં એમ થાય કે મેં બહુ જાણી લીધું, ઉલટાનું મગજ થોડું તાનમાં આવી જાય, રોક ચડે, કેપ ચડે. અલા ભાઈ, મને અહીંયા સાદી વાત કરને ભાઈ, કે આ બધા ચાલતા વ્યવહારમાં મને હું શુદ્ધાત્મા છું રહી શકું અને એનો અનુભવ કરી શકું, ના વ્યવહાર અડે નહીં એટલે કે એની અસરો બહુ થાય નહીં, એમાં હું મારી રીતે શુદ્ધાત્મા બહુ થઈ ગયો યાર. એક ક્ષેત્ર ને એક દ્રવ્ય ને એક કાળ, તો શાસ્ત્રમાં લખ્યું બધું, તે ગોખીને મને શું મળ્યું?
નહીં નહીં બરાબર છે વસ્તુ કલાકો સુધી શુદ્ધાત્મા યાદ નહીં આવતો ને એક જ દ્રવ્ય ને એક જ ક્ષેત્ર ને એક સમય ની કઈ વાત કરવાની બરાબર છે સાચી વાત છે નાના બરાબર આ પ્રશ્ન મને એટલા માટે થયો કે આમાં દાદા એવું કીધું ને કે ત્યાં સુધી આત્માનો અનુભવ છે એ તો સરખો જ છે એમાં ફેર નથી એમ એટલે મને પ્રશ્ન થયો એ દાદા ભગવાન જો હસમુખભાઈ સાહેબ હાજી દાદા ભગવાન ની વાણી શ્યાદવાદ વાણી છે હાજી હાજી શ્યાદવાદ વાણી છે અને નિમિત નૈમિત્તિક છે બરાબર છે બરાબર હવે જો એમ કે આત્માના અનુભવમાં ફેર છે તો તમારા મારા જેવા એવું કે આત્મા સ્વભાવથી એક છે તો અનુભવમાં કેમ ફેર હોય પ્રશ્ન થાય બરાબર છે બરાબર છે તત્વાર્થે કરી હા બરાબર સમજાઈ ગયું સ્વામીજી સમજાઈ ગયું પણ શ્રેણીએ કરીને સમજી ગયું પાછી બીજી તકલીફ શું થઈ છે હસમુખભાઈ મારી સમજ પ્રમાણે કે દાદા એ વાત કોની જોડે કયા રેફરન્સ માં ક્યારે કર્યો હોય હવે મારા તમારા જેવા એને જયારે સંકલન કરવા બે છે ત્યારે આગળ પાછળના સંદર્ભો નો કોઈ ખ્યાલ હોતો બધા ટુકડા ભેગા કરી મૂકી દે છે એટલે એ વાત પછી નિમિત નૈમિત્તિક અને સમયના સંદર્ભ વગર ની થઈ જાય છે શું થઈ જાય છે પછી પઝલ ઉભા થાય છે આમાંથી બરાબર હા બરાબર સમજાઈ વાત આપણે સમજાણું બરાબર છે નાના એટલે બહુ એમાં પછી ના 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 બરાબર છે આપે સમજાવ્યું મને એક્ઝેક્ટ પકડાઈ ગયું મને આખી વાત એટલે વાંચવામાં કઈ ખોટું નથી પણ દાદા એ છેવટે તો એવું કહી દીધેલું કે અંદરની વાણી આ અંદરની ચોપડી જ વાંચો હા અંદરની ચોપડી વાંચો હા છેલ્લી વાત છે આ બરાબર છે સ્વામી એનો અભ્યાસ કરવા જેવો છે બસ બરાબર છે અને પેલું વાંચો પણ એનો સાર ભાવ સમજો મર્મ સમજો શબ્દની પાછળ ના પડશે ના બરાબર છે બરાબર છે જય સચિદાન જય સચિદાન ભૂલચૂક હોય તો કહેજો એમાં તો આ તો સાપેક્ષ વાતો છે એટલે આપણે સ્વીકારવા ખુલ્લા દિલ થી આપણે સ્વીકારવું એનું નામ સ્વાધ્યાય સ્વાધ્યાય બરાબર છે ડોક્ટર સાહેબ એક વસ્તુ એક પણ એક એવું મને સમજાય છે કે આપણને જિજ્ઞાસા હોય ને આવું કઈ સાંભળીએ એટલે આપણને અંદરથી થાય બહુ સારી વસ્તુ છે પણ આપણે હમણાં કેમ કરીને આપણે આગળ વધીએ અને આગળ વધીશું તો આ સ્ટેશન સામુ આવશે ભાઈ સામુ આવશે પછી આપણે સમજી જવું કે આ વલોણું ચાલ્યું માટે આપણે કઈક ડાયવર્ટ થઈ ગયા છે જય સચ્ચિદાનંદ સલેશાનંદજી જય સચ્ચિદાનંદ પટનાજી રજનીકાંત જય સચ્ચિદાનંદ સલેશાનંદજી જી આ દાદાજી આમાં એક વાત કરી છે જી 48 મિનિટ વાળી જી કઈ બાજુ છે 152 પેજ નંબર આર યુ 152 ના આ નતું તા 152 છે 14 છે બગ 5 છે એક મિનિટ જોઈને બતા તો દીપકાનજી મારા આમાં પણ એવું લખ્યું છે 152 પેજ નંબર પછી ઉપર છે ને સાઈડમાં સચ્ચિદાનંદ સ્વરૂપ એમ લખ્યું છે સાઈડમાં નંબર 3 માં બ્રેકેટમાં હા દીપકાનજી શરશાનજી આમાં પ્રશ્ન કરતા પૂછે છે
भगवान नु मानसिक ध्यान तो उपलब्धताथी હું કરી શકું છું, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ નું ધ્યાન કરવા માટે શું કરવું? દાદાશ્રી કહે છે ભગવાન નું સુલભતાથી ધ્યાન કેટલી વખત રહે છે? પ્રશ્ન કરતા કહે છે સ્થૂળ માનસિક રીતે 5-7 મિનિટ રહી શકે. દાદાજી કહે છે એ તો 48 મિનિટ નો પ્રયત્ન કરવો જ જોઈએ, 48 મિનિટ નો પુરુષાર્થ કરવો જ જોઈએ. 48 મિનિટ રહે તો સચ્ચિદાનંદ નો છાટો પછી પડવા માંડે, શરૂઆત થાય. 7 મિનિટ નું ચાલે નહીં, 48 મિનિટ એક જ ધ્યાનમાં રહી શકાય ભગવાનમાં, ભગવાનના સ્થૂળ માનસિક ધ્યાનમાં. હું સમજી ગયો. હા, તમે પૂછ્યું છે શું કહો ને, એટલે આમાં દાદાએ કીધું છે કે 48 મિનિટ નું ધ્યાન રહેવું જ જોઈએ, એમ એટલું ભાર આપીને કીધું છે. આ વાત કોની જોડે કરે છે, સમજાય છે? આ વાત જેને સ્વરૂપ જ્ઞાન નથી મળ્યું એવો કોઈ મહાત્મા કહે છે કે હું ભગવાનનું સ્થૂળ ધ્યાન કરી શકું છું, એની જોડે દાદા એને હજી સીધું નથી આપતા, અડકતરો કાન પકડાવે છે કે ભાઈ તને જો 48 મિનિટ રહેશે, 48 મિનિટ તું પ્રયત્ન કરીશ તો કઈ સચ્ચિદાનંદ સ્વરૂપના પ્રકાશની શરૂઆત થશે એમ કે છે. કારણ કે પેલા ને સીધું આપે તો માને નહીં, એને ઉતરે નહીં કે હું તો કરું છું, આ બરોબર છે, આમ છે તેમ છે. એટલે દાદા એને અડકતરો, હવે પેલો એ કે છે ને સચ્ચિદાન જય સચ્ચિદાન બોલીએ તો અમને એનાથી શું પદ મળે, એટલે ટૂંકમાં એને મળેલું નથી હજી, અને એ વાત કરી રહ્યો છે, સત્સંગ કરી રહ્યો છે. એટલે દાદાશ્રી કે છે ને જપ યજ્ઞ થાય, એકાગ્રતા રહે એટલું. આ વાત ઉપરથી સમજી જાઓ કે આ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ તેની જોડે વાત કરે છે. શું કરે છે? હા, ખ્યાલ આવી ગયો. હા, અને હું એમ કેતો હું દાદાને કે મારે તો આજ રસ્તે જવું છે, તો દાદા એવું થોડા કે હું તને લાવ લિફ્ટમાં બેહાડી દઉં જ્યાં સુધી હું ના કહું, મને સમજ ના પડે ત્યાં સુધી. એટલે આ વાત છે કે ગીતાનો એટલે એ રીતે કે છે કે ભાઈ તું, પણ પછી છેલ્લે દાદા એને કહેશે કે આ અભ્યાસ શેનો કરવાનો છે, ત્યારે કે છે અભ્યાસ દેહાધ્યાસ છોડવાનો છે અને સ્વને આગળ આવ્યું છે, જો સ્વને મૂકવાનો કે નીચે લઈ જશે એટલે આવશે. એટલે પછી આપણને તો મળી ગયું છે, આ આપણને તો સચ્ચિદાનંદ ની શરૂઆત દાદાજી કૃપાથી કરાઈ દીધી છે. એટલે આ વાત મહાત્માઓને ખાસ સમજવાની, એ જ હું વાત કરું છું કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે, દ્રષ્ટિવાળા જોડે થઈ રહી છે. દ્રષ્ટિ કહ્યું ને, સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવાનો છે, દેહાધ્યાસ છોડવાનો અભ્યાસ કરવાનો છે, સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવાનો, આ બે અભ્યાસ કરવાના છે. કૃષ્ણ ભગવાને કહ્યું તે સૌ સૌની ભાષામાં લઈ ગયા. હવે આ બે અભ્યાસ આપણને થયા કે ના થયા? થઈ ગયા. બસ, તો પછી એટલે હવે મહાત્માઓને જો કરવું હોય તો મહાત્માઓ એવું કરી શકે કે 48 મિનિટ સુધી હું શુદ્ધાત્માના સિદ્ધ સ્તુતિના ગુણોનું સામાયિક કરી શકું છું, એમાં રહી શકું છું, તો મને ખૂબ આનંદ, એનો ખૂબ લાભ મળે. 8 મિનિટથી 48 મિનિટ સિદ્ધ સ્તુતિ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન, આપણે તો હું સચ્ચિદાનંદ છું, પણ સિદ્ધ સ્તુતિના ગુણોનું જો આપણે એ કરીએ 48 મિનિટ કે 50 મિનિટ, તો ખૂબ મોટો લાભ આપણને મળે એવું કહેવા માંગે છે. અને આ બધું આપીએ જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલાની ભજનાથી થવાય તે રૂપ આખું હવે દાદા એને ત્યાં રસ્તા પર લાવે છે કે ભાઈ તું સ્વસ્વરૂપને શોધ, દેહાધ્યાસ છૂટે એવું કંઈ કર. ને તે કેવી રીતે થાય? તો કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ થયા છે એની પાસે જા અને ભજ, એમ આવ્યું, બધું આવ્યું છે. એટલે ઉપર મળ્યું નથી તેની જોડે વાત કરે છે. બરાબર, સમજાયું? હા, સમજાઈ ગયું. સરસ. હા, એટલે ઉપર નીચે જરા જોઈ લેવાનું કે આ કોની, જોઈ લેવાનું. બરાબર છે, ત્યાં સુધી ગાડી અટકી ગઈ એટલે કીધું પૂછી લઈએ આગળ છે ને. નીચે સચ્ચિદાનંદ ની છે જે, એમાં કઈ નવું થવાનું નથી દાદા કે છે, પણ પ્રાપ્તિ, અને આપણે થયેલી છે પ્રાપ્તિ, પણ આપણે 48 મિનિટ 50 મિનિટ નું સિદ્ધ સ્તુતિ નું સામાયિક કરી શકીએ. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. હવે આગળની વાત કરું એક પાછી અંદર, તો કે 50 મિનિટ જયારે આપણે આવો સિદ્ધ સ્તુતિનો પ્રયોગ કરીએ એટલે ખૂબ આનંદ બી થાય, આપણને બી લાગે કે ખૂબ આનંદ થયો, ખૂબ સુંદર રહ્યું, ખૂબ ઉઘાડ થયો, ત્યારે આપણે એને બી જોવાનું કે આ પ્રયોગ ને પ્રયોગી કોણ હતું, ને હું તો શુદ્ધાત્માના મારા અજવાળામાં દેખાયું કે પ્રયોગ કેવો થયો, એક્ઝેક્ટ થયો કે થોડોક આમ તેમ થયો, અને કેવો આનંદ થયો, એ પણ છેવટે એક જ્ઞેય છે. ઓકે,
જ્ઞેય છે. બરાબર. મને એવું સમજાય છે કે આપણે મહાત્માઓએ દાદાને જ પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આપની વાણીનું આરાધન અમે કરીએ છીએ, તો આપનો જે તે વખતનો અંતરાશય જેમ છે તેમ અમારા હૃદયમાં ખુલ્લો થાય એવી કૃપા કરી. ચાલો આગળ ચાલીએ. ચંદિકા કા બોલો. જય સચ્ચિદાનંદ. હવે આપણે આત્માના ગુણોની સ્તુતિ કરીએ સાહેબ, 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક પોણો કલાક જી, અને સ્તુતિ કરનાર, સ્તુતિ સાંભળનાર અને જે સાંભળે છે તે આનંદ લેનાર, તો એ વખતે આનંદ લેનાર અહંકાર છે કે ખુદ સ્વ અનુભૂતિ છે? અહંકાર ત્યાં હાજર રહેતો નથી, રહી શકતો નથી. હવે જે શુદ્ધ અહંકાર, એને શુદ્ધ અહંકાર કહેવાતો નથી. હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધ વિકલ્પ છે, એને અહંકાર કહેવાતો નથી. બરાબર. અહંકારની હાજરી હોય તો સામાયિક થઈ શકે નહીં. સામાયિક સિદ્ધ સ્તુતિ બોલવા લાગો એટલે જે ડિસ્ચાર્જ અહંકાર છે તો જતો જ રહે, હું શૈલેષ છું, તે ગેરહાજર જ થઈ જાય. એ આનંદ ચાખે છે, જેને ચખાય છે એ શુદ્ધ ચિત્ત, હું શુદ્ધાત્મા છું, જેને પ્રાપ્તિ છે એ નો આનંદ ચાખે છે, એને વધે છે, એટલો એટલો એ મૂળ આત્મા જોડે અભેદ થતો જાય છે. બરાબર. સરસ, બહુ સરસ. એટલે શુદ્ધ ચિત્ત ત્યાં હાજર રહે છે એમ થયું. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, એ જ શુદ્ધ આત્મા અને એ જ હું, અને એ દરઅસલ શુદ્ધાત્મા તરફની યાત્રા છે આખી, એની જોડે એટલો એ તદરૂપ થતો જાય છે. કે છે ને આપણે પ્રાર્થના નથી કરતા કે એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય ને અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તે મૂળ દાદા ભગવાનમાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહેવાની વાત છે, એટલે કે મૂળ શુદ્ધાત્મા સ્વભાવમાં. પૂતગલ થી છૂટા રહેવાનું પણ ઘણું સહજ થાય છે, ને મૂળ પોતે શુદ્ધાત્માની શક્તિઓ ગુણો ખુલ્લાય થાય છે, ને તદરૂપ બધું તો ઘણું થાય છે. હા હા, ઘણું થાય છે. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આજે આ છેલ્લો દિવસ છે એનો, આપણે ત્રીજી કલમનો અભાવ તિરસ્કાર, અરે અભાવ તિરસ્કાર શું, દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ અપરાધ અભિનય, અને આપણે એને વધારે કરીને ફોકસ કર્યું મહાત્માઓ જોડે, કારણ કે મહાત્માઓ પંચ પરમેશ્વરી પદમાં આવેલા છે એટલે એમના જેવા ઉપદેશક સાધુ સાધ્વી કોઈ નથી. બહારનો સંપર્ક આપણને એટલો બધો નથી, એટલે બહારના લોકો જોડેનો આપણને બહુ શું કહેવાય એની અસરો એવી પણ નથી, પણ મહાત્માઓ જોડેના સંબંધમાં એટલા બધા શું કહેવાય એપિસોડ બની ગયેલા છે, બનતા રહે છે, તો એના સંબંધમાં થોડી વાત કરો, કારણ કે આપણી પાસે ટાઈમ નથી, એના કરતાં સમજણ લઈએ તો વધારે સારું એના, એટલે મહાત્માઓના સાથે થયેલા દોષોના પ્રતિક્રમણ, અવર્ણવાદ અપરાધ અભિનય. બિલકુલ બિલકુલ, બંને વાત કરી લઈએ. ભલે આપણે બહારના લોકો જોડે બહુ સંપર્કમાં નથી આપણી વાત કરી છે, પણ એક સામાન્ય વાત કરી લઈએ કે મારી જ વાત કરું તો આમ ક્યાંક ક્યાંક અછડતું આપણને જોવા મળે, કારણ કે બધું ચાલે તો ખરું ને દુનિયામાં, અને આપણને મનમાં થાય કે આ કંઈ સમજતા નથી ને, આ વાતમાં કંઈ દમ નથી, છીછરાપણું છે ને આ છે, એવું સહેજે આપણને થતું હોય છે, જે તે ધર્મ કે ધર્મગુરુ કે ક્યાંક ને મને થાય છે ક્યાંક 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 ક્યાંક, આપણે તરત થર્મોમીટરમાં શું મૂકીએ, અમારા દાદાનું આમ, આ વિજ્ઞાન આમ ને આમનું આમ. હવે ત્યાં દાદાએ જે કીધું આપણને કે કેજી વાળાનો એ ધર્મ સાચો ને પહેલા ધોરણ ને બીજું ધોરણ ને બધું હોય છે, એટલે ત્યાં આપણો શ્યાદવાદ ચૂકાતો હોય તો આપણે જરા જોઈ લેવું જોઈએ એમ.
અને મહાત્માઓ જોડે તેમની વાત બિલકુલ સાચી છે કે મહાત્માઓમાં શુદ્ધાત્મા જ્યોતિ પ્રગટ છે, એ પંચ પરમેશ્ઠીમાં આવ્યા છે. દાદાએ ત્યાં સુધી કહ્યું કે મારા મહાત્માઓનું બહારનું ના જોશો, એનું અંદરનું જોજો, અને અંદરનું અમે જાણીએ છીએ. એટલે દાદા ભગવાન આવો શબ્દ વાપરતા હતા, ડાલડા ઘીના ડબ્બામાં ચોખ્ખું ઘી છે, ડબ્બો ના જોશો, એટલે કે લાવેલો ડિસ્ચાર્જ ના જોતા. અને દાદા જે કુમારીથી મારા મહાત્મા કહેતા હતા તે કંઈ ખુશ કરવા નતા કહેતા, એક તો શુદ્ધાત્મા લેશ્યા છે, અવિરત સહાયક પ્રાપ્તિ છે જે શાસ્ત્રમાં બહુ મોટું પદ છે, ત્રીજું કે અંતરમાં જે અવિરત જાગૃતિ રહે છે ને અવિરત એની ભાવશુદ્ધિ ને પ્રતિક્રમણ ને એનાથી જે બંધારણ થાય છે એની કિંમત દાદાને ખબર છે, એ સાયન્સ દાદાને ખબર છે, આપણને પોતાને પણ ખબર નથી. એટલે દાદા એવું પણ કહેતા હતા કે મારા મહાત્માની ચરણરજ લેશે તોય જગતનું કલ્યાણ થશે, જગતના સાધુ આચાર્યો મારા મહાત્માઓને વંદન કરશે તો એને ફાયદો થશે. આપણને ચડાવવા માટે નતા કહેતા, વાતની વિજ્ઞાન સમજાય. હવે જો આવું છે તો પછી આજે હું મહાત્માઓમાં શું જોઉં છું? તો હું અંદરનો શુદ્ધાત્મા તો દર્શન કરવાની કોશિશ કરું છું, પણ એના ભાવને જાણતો નથી, એની સમર્પણતાને જોઈ જાણવાને બદલે હું એનો બહારનો વ્યવહાર જોઈ લઉં છું. અને બહારના વ્યવહારમાં આજે આપણે સ્વભાવ પ્રમાણે ટીકા નિંદા કંઈ ગમે તે થતું, ભેદભાવ બધું થઈ જાય છે, પક્ષાપક્ષી પણ થઈ જાય છે. તે વખતે આપણે મૂળ દ્રષ્ટિથી મૂળ દાદા ભગવાન શું આખું જે મૂકી ગયા આપી ગયા એનાથી કેટલા બધા દૂર થઈ જઈએ છે, એટલે કે મારી જ પોતાની સમજણ પર આવરણ પડે છે. શું પડે છે? એટલે આ જો બહુ મોટું આવરણ પડે સાહેબ, કારણ કે દાદા ભગવાન જો અંદર શુદ્ધાત્માનો દીવો પ્રગટાઈ ગયા, જો મોક્ષનો સિક્કો મારી ગયા, જો મારા મહાત્માના અંદરનો આખો પ્રયોગ એમણે જો જાણ્યો અને એમને જો કોઈનું પૂતગલનું વર્તન ના જોયું, તો પછી હું પૂતગલનું વર્તન જોઈને બધું કરનારો, દોડ દાપણ કરનારો, આટલું બધું એ મારું કઈ જાતનું? એટલે દ્રષ્ટિ જ આખી આવરાઈ જાય છે એમ કહેવા માંગે છે. કરેક્ટ. તો આપણે એ આપણા જ દ્રષ્ટિ પર આવા આવરણો ના પડે. મહાત્મા તો નિમિત્ત છે, પણ મારી અણસમજણનું આ એક બહુ મોટું ટેસ્ટિમોનિયલ મારી સામે આવે છે, મારી પરીક્ષા થઈ જાય છે. શું થઈ જાય છે? કે હું શું જોઉં છું, હું શું દ્રષ્ટિ પામ્યો છું, કઈ દ્રષ્ટિ વાપરી રહ્યો છું. એટલે શાસ્ત્રની પેલી એક વાર્તા યાદ આવે છે અષ્ટાવક્ર મુનિને એની, કે ભાઈ ચામડું જુઓ છો તો તમે બધા ચમાર છો. પેલા આખી સભાને કહી દીધું તમે બધા ચમાર છો, તો પેલા તો ઉભા થઈ ગયા, તો કે અમારું ચામડું જુઓ તો ચમાર જ કહું ને, બીજું શું કહું કે મહિલું જોતા આવતું. એટલે એ વાત તો હળવાશથી લીધી, પણ ટૂંકમાં આપણે મહાત્માઓ માટે તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે અવિનય અવિવેક અપરાધ અવર્ણવાદ ન કરાય, ન કરાવાય, ન કરતા પ્રત્યેનું મોદાય. પ્રકૃતિ કરીને બની શકે છે, પણ આપણી દ્રષ્ટિ યોગ્ય રીતે વાપરીને આપણે એને ઓળંગી જઈને શુદ્ધાત્મા ભાવ અંદરનું વિજ્ઞાન અંદરના પરિણામ અંદરની પરિણતિ એ જોઈએ, અને જ્યાં થઈ ગયું હોય ત્યાં પ્રતિક્રમણ કરીએ, અને હજી પણ થઈ રહ્યું હોય તો આપણે એમાં નિમિત્ત ન બનીએ, પણ આપણાથી થતું હોય તો સંધાય. દાદા એવું કહેતા હતા કે કોઈ ભેદ પાડવા આવે તો પણ અમારા તરફથી ભેદ નથી, અમે પડવાય ના દઈએ ને પાડીએ પણ નહીં. અને દાદા બીજું એ બી કહેતા હતા કે અમે સાધવાનું કામ કરીએ, સોય દોરાનું કામ કરીએ, કાતરનું કામ ના કરીએ. હવે કેટલા બધા આવા ઉઘાડા આપણને દાદાએ વસ્તુઓ આપી છે, એટલે એ આપણે લક્ષમાં રાખી અને આપણું હિત સાચવી જાણી અને આપણે વિતરાગ માર્ગને સાચવી જાણીને ચાલ્યા કરવું. કોઈ કહે તો આપણે કહેવું કે ના ભાઈ જે હશે તે તો દરેકનું, પણ વિતરાગ માર્ગ આ છે, સિદ્ધાંત આ છે, ધર્મ આ છે, અમે સમજ્યા છે આ છે, અને અમારે આમ લેવું છે, અને અમારે રસ્તો અમે આમ સમજ્યા છીએ. તો આપણી ભૂલોય ભાંગશે અને આ સંઘની દિવ્યતા આખી ખીલતી જશે, તો જ આપણે દાદા ભગવાનને ઓળખ્યા. બરાબર. અને ખાસ કરીને ઘરના વ્યવહારોમાં, ફેમિલીના ઘરના વ્યવહારોમાં થોડુંક આ મહાત્મા જોડેનું કીધું. ઘરમાં જે મહાત્મા છે આપણા, હા ઘરમાં મહાત્મા જ છે બધા, ઘરમાં પહેલા મહાત્મા છે,
એટલે ઘરમાં બધા સમજે છે ખરા કે અમે બધા મહાત્મા છીએ, પણ પ્રકૃતિઓ જયારે આમ એ પેલી થાય છે ત્યારે આખી દ્રષ્ટિ પર આવરણ આવી જાય છે, શું થાય છે, અને અંદરથી સમજે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, આ શુદ્ધાત્મા છે, કોઈ કરતું નથી, વ્યવસ્થિત કરતા, એ થોડું ઘણું, પણ પ્રકૃતિઓના ઉછાળા, હું તો એને ઉછાળા શબ્દ વાપરું, એટલે પ્રકૃતિઓના ઉછાળા આવે છે ત્યારે પાછું આવરણ પડતું હોય છે, અને એ આવરણને જો આપણે ચોખ્ખું ના કરી લઈએ. હવે મને તો એવું સમજાયું છે કે પુરુષાર્થ ત્યાં સુધી લઈ જવો પડશે કે ઘરમાં અત્યારે આપણને અનુભવ નથી થતો કે આ મહાત્મા છે, અને એનાથી આગળ એ શુદ્ધાત્મા છે અનુભવ નથી થતો, તે હસબન્ડ વાઈફ દેખાઈ જાય, મા બાપ છોકરા દેખાઈ જાય, ભાઈઓ દેખાય, બીજું દેખાઈ જાય, એટલે કે પેલી દ્રષ્ટિ એટલી બધી કાર્યકારી છે કે હજી મને આ પ્રાપ્ત દ્રષ્ટિનો થોડો બી અનુભવ થવા નથી દેતી, તો એ મોટામાં મોટું અતિક્રમણ જ કહેવાય. અને ત્યાંથી આપણે લઈ જઈએ કે પહેલું તો મહાત્મા છે એટલો અનુભવ તો રહે આપણને, અને પછી શુદ્ધાત્માનો અનુભવ થાય, એ પત્ની ના દેખાય પણ શુદ્ધાત્મા દેખાય, ભાઈ ના દેખાય પણ શુદ્ધાત્મા દેખાય, પહેલો મહાત્મા દેખાય પછી શુદ્ધાત્મા દેખાય, તો પછી આપણી આ ભૂલો ભાંગે, નહીં તો ગમે તેટલું કરીએ પણ પ્રકૃતિના ઋણાનુબંધી ઉછાળાને કારણે આપણે પાછા થોડુંક તો એમાં અસરમાં આવી જઈએ. એટલે તમે દીપકાનંદજી બરોબર કીધું કે ઘરમાં પણ છે, બધા મહાત્મા જ છે, બધા મોક્ષગામી છે, બધા શુદ્ધાત્મા દ્રષ્ટિવાળા છે, તો આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? બિલકુલ સરસ, બહુ સુંદર. પણ એટલે હમણાં ખાસ કરી શું થયું, મમ્મી હમણાં રહી ગયા ને મહિનો, તો હમણાં નક્કી કેવું કે હું 2-3 દિવસ રહું એટલે પછી એમના પર બહુ ધ્યાન જાય નહીં, પણ હું તો સતત ઓલમોસ્ટ સાથે જ રહ્યા એમ કે ને, સાથે જવાનું આવવાનું, તો એમાં શરૂઆતમાં થોડું એવું થયું અઠવાડિયું જેવું, પણ પછી આખી ધીમે ધીમે કરીને દ્રષ્ટિ ફરી, અને પછી આખું જ ફરી ગયું. પછી પછી એ પેલો ભાગ પાછળ કામ કરીએ કરીને બહારના વ્યવહારમાં કશું જ કોઈ પેલકે ને ખેંચા ખેંચી પકડ નહીં, અને એમનું એક્સેપ્ટન્સ આવે ઘણું બધું. આપણે કહે ને કે આમ કરતા નથી, આમ બોલતા નથી, આ મુકતા નથી, એ બધું પછી રહ્યું જ નહીં. પછી પ્રેક્ટિકલી પ્રકૃતિ ધોવાઈ ગઈ, ટૂંકમાં મહાત્મા તરીકે તમને અનુભવ થવા, તમે જોવા માંડ્યા, અનુભવ થવા માંડ્યો, એટલે પૂજ્યતાનો વ્યવહાર ઉભો થયો, ખોળ ખાપણ વાળો વ્યવહાર ઉડી ગયો, ખોળો ને એટલે પૂજ્યતાનો વ્યવહાર, મહાત્મા જોડે કેવો દિવ્યતાનો પૂજ્યતાનો વ્યવહાર, પછી તો તમે શુદ્ધ આત્મા પાછા અંદર અનુભવ કરો, એટલે તો આખી વાત જ બદલાઈ જાય. એટલે કે એવું થતું જાય છે એમ કરી. યસ યસ, બહુ સુંદર ને. હવે આનું કારણ શું બન્યું? તો કે તમારી અંતર જાગૃતિ, કે તમે અંતરમાં જે શોધખોળો આપણી જે ચાલુ રહે, કે ભાઈ પરિણામ ભલે ઉભા થાય એકવાર પ્રકૃતિના, પણ એની પર આપણું વર્કિંગ ચાલુ રહ્યું જ્ઞાને કરીને, તો પછી પ્રકૃતિને એવું કંઈ છે જ નહીં કે મારે આમ કરવું, એ તો ચાહે જ છે કે મને શુદ્ધિકરણ થાય, એ તો શોધે છે કે મારામાં દિવ્યતા આવે, એ તો શોધે છે કે મારા થકી દિવ્ય પ્રેમ ઉભો થાય, એ તો બિચારી પ્રકૃતિ પણ એ જ શોધી રહી છે, પણ અજવાળું આપણી પાસે છે. બીજી એક વસ્તુ એ પણ દેખાય હતી કે દાદા ભગવાન ને તો આર પાર બધાનું દેખાતું હતું, હા, અને સેવામાં બધું આગા પાછા થયા કરે, તો એમને એમનો પ્રેમ સ્વરૂપ વ્યવહારમાં ક્યારે આખું પાછું થયું જ નથી. બિલકુલ, એ બહુ મોટી સિદ્ધિ. આપણે તો થોડું બહારનું જોઈને હેરાન થઈએ છીએ, આર પાર અંદર શું છે, અને બહારનું એ સાહેબ આપણને જોતા નથી આવડતું, હું તો હજી એ બી કહું, કારણ કે આપણે આપણા બોક્સમાંથી જોઈએ છે, બહારનું પણ તટસ્થ ભાવે હજી તો જોતા નથી આવડતું આપણને. એટલે દાદા ભગવાને બહુ સુંદર કહેલું ને કે સહુમાં જોઈને પૂતગલ અને શુદ્ધાત્મા તણી કુસ્તી, ફકત છે આત્મવત દ્રષ્ટા ઓ વંદન 14 લોક ધણી. અને પૂતગલનું એમણે કોઈનું જોયું જ નથી, એ તો શુદ્ધાત્મા જ જોયું, અને આશીર્વાદ આપ્યા કે ભાઈ, અને કીધું ને કે સહુના દ્રવ્યો નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય બાંધે ના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે. એટલે એ વિજ્ઞાન જે આપણે સાંભળ્યું છે, જે આપણને મળ્યું છે, એ આપણે એપ્લિકેશનમાં મૂકીએ તો આ બધા પગથિયા ધીમે 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 આપણને ખુલ્લા થતા જાય, દર્શન સ્વરૂપે અને પરિણામ સ્વરૂપે, તો ઓર જ આનંદ આવે, તો ઘર જ પછી દર્શન કરવા જેવું થઈ જાય. અને આપણે દર્શન કરવાના જ છે ઘરમાં, સવારે ઉઠીને તો શુદ્ધાત્માના દર્શન કરીએ જ છે આપણે, પણ પછી પ્રકૃતિ ઉછળવા લાગે ત્યારે આપણું પેલું દર્શન આવરાઈ જાય છે, શુદ્ધાત્મા દર્શન.
બરાબર છે. અને પુણ્ય કેટલું સુંદર છે સાહેબ, દાદા ભગવાને આખા આખા ફેમિલીને મહાત્મા કરી દીધા છે. પ્રેક્ટિકલી જ આપણે આપણી જિંદગીને જાગૃતિના એપ્લિકેશનમાં મૂકીએ ને એ જ બહુ ખરેખર ખરેખર આપણને માટેનો આનંદનો માર્ગ છે, અને એ જ ખરેખર દાદાનો માર્ગ આપણો. તરત જ આપણને ખબર પડે કે આપણે આનંદ થવા લાગ્યો હળવાશ. બરાબર, આપણો સમય થયો છે, તમે ત્રિમંત્ર બોલાવજો, શાંતિકાકા ફોલો કરજો, અનમ્યુટ કરજો. ખૂબ ખૂબ આનંદ. પુરુષાર્થને રસ્તે આપણે બધા દાદાને ખૂબ પ્રાર્થના કરીને આગળ વધતા રહીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.